હું છું દર્શક ગજેરા આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ દર્શક ગજેરા મેથની અંદર સ્વાગત છે મિત્રો આપણે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર ત્રેવીસ વિષય જે મેથ્સ ખાસ કરીને જે લોકોએ બેઝિક મેથ્સ રાખેલું છે એના માટેના વિભાગ એ એનો પાર્ટ નંબર એક આપણે જોઈ ચૂક્યા છીએ આજના સેશનની અંદર પેપર નંબર થ્રી સેક્શન એનો પાર્ટ નંબર ટુ એની આપણે ચર્ચા કરવાની છે જો આજના સેશનની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણી બીજી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે વિઝન ડિજિટલ એજ્યુકેશન એટલે સૌ પ્રથમ એ ચેનલની મુલાકાત લઈ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને આપણા જે સોશિયલ મીડિયાના અલગ પ્લેટફોર્મ છે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ ફેસબુકનું પેજ અને ખાસ કરીને આપણી એપ્લિકેશન કે જે પ્લે સ્ટોરની અંદર આવી ગઈ છે એપ્લિકેશનનું નામ શું છે તો એપ્લિકેશનનું નામ છે વિઝન ડિજિટલ એજ્યુકેશન પ્લે સ્ટોરની અંદર જઈ તમે વિઝન ડિજિટલ એજ્યુકેશન લખશો એટલે કંઈક આ પ્રકારના લોગાવાળી તમને એપ્લિકેશન જોવા મળશે હવે એપ્લિકેશનની અંદર છે શું તો એપ્લિકેશનની અંદર ઇન્ડિયા લેવલે જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે એના મોક પેપર આપણી એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે અને ખાસ અવશ્ય એકવાર મુલાકાત લેજો અને જે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એના માટે ખાસ આપણી બીજું યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે વિઝન કોમ્પિટિટિવ એટલે પણ એ પણ એ ચેનલની તમે એકવાર મુલાકાત લેજો આપણી વેબસાઇટ છે જેનું નામ છે ડબલ્યુ 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 ડોટ વિઝન ડિજિટલ એજ્યુકેશન ડોટ કોમ અવશ્ય એની પણ મુલાકાત લેજો અને ખાસ કરીને આપણા જે મોબાઈલ નંબર છે એ નોંધી લેજો શું કામ તો કે તમને કાંઈ જો ક્વેરી હોય તો આ મોબાઈલ નંબર ઉપર તમે મેસેજ અથવા તો કોલ કરીને જણાવી શકો છો તો મિત્રો વધુ સમય ન લેતા આજના સેશનની શરૂઆત કરીએ જો આજના સેશનનો પહેલો પ્રશ્ન વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરો હવે પ્રશ્ન છે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક બે પોઈન્ટ છ હોય તો વાય બરાબર ખાલી જગ્યા હવે એક્સ વન ને એફ વન આપી દીધા છે એક્સ વનની કોલમમાં છે એક બે ત્રણ ચાર ને પાંચ અને એફ વનમાં છે ચાર પાંચ વાય એક અને બે ધોરણ નવ માંથી પ્રશ્ન પૂછેલો છે ધોરણ નવ મુ આકડા શાસ્ત્ર નામનું ચેપ્ટર આવે છે એમાંથી આ પ્રશ્ન પૂછ્યો છે હવે આ પ્રકારના પ્રશ્નને સોલ્વ કેમ કરવાના તો કે મધ્યક આપી દીધો છે બે પોઈન્ટ છ એટલે સૂત્ર નહીં લખવું ડાયરેક્ટ ગણતરી કરીશ મધ્યક છે બે પોઈન્ટ છ તો મધ્યક એટલે બે પોઈન્ટ છ બરાબર ઉપર શું કરવાનું તો કે ઉપર બે નો ગુણાકાર કરવાનો ચાલો ચાર એકો કેટલા થશે ચાર પાંચ દુ કેટલા થશે દસ ત્રણ ગુણ્યા વાય એટલે કેટલા થશે ત્રણ વાય ચાર ગુણ્યા એક એટલે કેટલા થશે ચાર અને પાંચ ગુણ્યા બે એટલે કેટલા થઈ ગયા દસ નીચે શું કરવાનું તો નીચે બધાનો સરવાળો કરવાનો કોનો તો જોજો નીચેની લાઈન છે ને એનો સરવાળો કરવાનો ચાલો નીચેની લાઈનનો જો સરવાળો કરીએથી તો નીચેની લાઈનનો સરવાળો કરશો તો કેટલા થશે તો કે ભાઈ ચાર ને પાંચ નવ નવ ને દસ દસ ને બે બાર એટલે થશે બાર પ્લસ ટુ વાય ચાલો આટલું ક્લિયર થઈ ગયું ઉપર બેનો ગુણાકાર કર્યો નીચે બધા એનો સરવાળો હવે આખો આ લબાચો જે બાર પ્લસ ટુ વાય સામેની બાજુ જાય તો ગુણાકારમાં થશે તો સૌપ્રથમ શું થશે તો કે બાર ગુણ્યા બે પોઈન્ટ છ બાર બે પોઈન્ટ છ એટલે જવાબ કેટલો આવશે એકત્રીસ પોઈન્ટ બે વત્તા બે પોઈન્ટ છ ટુ વાય બે પોઈન્ટ છ ખાલી અહીં વાય છે ને સોરી ટુ નથી કેટલા છે ખાલી વાય છે તો બે પોઈન્ટ છ ગુણા વાય એટલે જવાબ કેટલો આવશે બે પોઈન્ટ છ વાય બરાબર ઉપર સરવાળો કેટલો થયો તો કે ચાર ને દસ ચૌદ ચાર ને દસ ચૌદ તો ટોટલ કેટલા થઈ ગયા અઠ્યાવીસ પ્લસ થ્રી વાય ચાલો ઉપરનો લબાચો છે એને દૂર કરી નાખું છું તો જો હવે સાદ રૂપ ઉપરની બાજુ એ લખું છું જોજો ધ્યાન દે તો હવે મારી પાસે શું બચું તો જો આ અઠ્યાવીસ છે એ સામેની બાજુ જાય એકત્રીસ પોઈન્ટ બે માંથી 28 ને બાદ કરશો તો જવાબ કેટલો આવશે વાય તો વાયને સુત્રણો કરતા બનાવો તો વાય બરાબર કેટલા થશે ત્રણ પોઈન્ટ બે પાયગા જીરો પોઈન્ટ ચાર તો ત્રણ પોઈન્ટ બે પાયગા જીરો પોઈન્ટ ચાર એટલે જવાબ કેટલો આવશે આઠ કારણ કે આઠ ચોકને કેટલા થાય બત્રીસ અને પોઈન્ટ પછી એક છે ને પોઈન્ટ પછી એક છે ભાગાકારમાં એટલી કટ થઈ જશે કેન્સલ થઈ જશે એટલે જવાબ કેટલો આવશે આઠ ચાલો ત્યાર પછીનો પ્રશ્ન સંભાવનામાંથી પ્રશ્ન પૂછેલો છે જો કોઈ ચોક્કસ ઘટના ચોક્કસપણે ઉદભવે તો એ ઘટનાની સંભાવના કેટલી થાય હવે એ તમને ચોખ્ખું કહી દીધું ચોક્કસપણે ઉદભવવાની છે તો એ ઘટનાની સંભાવના કેટલી થાય મિત્રો એક થાય ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે જે જન્મે છે તે મૃત્યુ પામે છે આ વસ્તુ સનાતન સત્ય છે કારણ કે જે જન્મવાના છે એ મૃત્યુ પામવાના છે તો સનાતન સત્ય છે તો હમણાં જ આપણા આગળના પ્રશ્નમાં જોઈ ગયા કે ચોક્કસપણે જો ઘટના બનતી હોય તો એનો જવાબ કેટલો આવે એક આવે ત્યાર પછીનો પ્રશ્ન છે શું કીધું છે તો કે પી ઓફ ઇ માઇનસ પી ઓફ ઇ બાર બરાબર માઇનસ જીરો પોઈન્ટ ત્રણ હોય તો પી ઓફ ઇ બરાબર ખાલી જગ્યા જો આપણને એક સંબંધ ખબર છે પી ઓફ એ અહીંયા એ નથી અહીં કોણ છે તો કે ઈ આપેલો છે તો તો આપણે કે ઓફ બરાબર કેટલા થાય તો કે એક થાય અને સમીકરણ રકમ આપ્યું છે પી ઓફ ઇ માઇનસ પી ઓફ ઈ બાર બરાબર આપ્યું છે માઇનસ જીરો પોઈન્ટ ત્રણ આવજો મેં તમને એક શોર્ટકટ આપી હતી પહેલું જોતું હોય ને પેલું પહેલું કોણ છે તો કાંઈ પીઓપી છે તો પહેલું જોતું હોય તો બેનો સરવાળો કરવાનો પણ અહીંયા ધ્યાન રાખજો જીરો પોઈન્ટ ત્રણ માઇનસમાં જઈ તો આપણે શું કરશું એકમાંથી જીરો પોઈન્ટ ત્રણને બાદ કરશું એટલે જવાબ કેટલો આવશે તો કે ઝીરો પોઈન્ટ સાત ભાગાકારમાં ફરજિયાત કેટલા તો કે બે હવે પોઈન્ટ સાત ભાગ્યા બે તો જવાબ કેટલો આવશે જીરો પોઈન્ટ પાંત્રીસ બાકી દ્વિ દ્વિચલ સુરેખ સમીકરણ છે એની અંદર તમે રીત જોઈ જ ગયા છો આદેશની રીત લોપની રીત એ રીતે તમે સોલ્વ કરી શકો પણ એવું જરૂર નથી કે ભાઈ એ રીતે જ તમે સોલ્વ કરો આ પ્રકારના સમીકરણ છે એને ડાયરેક્ટ આ રીતના શોર્ટકટથી સોલ્વ કરી શકાય જો અહીંયા પ્લસ આપ્યું હોત તો બેનો સરવાળો કરત અહીંયા મને માઇનસ આપ્યું છે તો મારે શું કરવું પડે બાદ બાકી કરવી પડે ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું કીધું છે તો કે જો બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન વત્તા અગિયાર એક્સ સ્ક્વેર વત્તા એકત્રીસ એક્સ વત્તા કે એક શૂન્ય માઇનસ એક હોય તો કે બરાબર ખાલી જગ્યા હવે એક શૂન્ય તમને આપી દીધું માઇનસ એક એનો મતલબ સીધે સીધો થઈ ગયો એકની જગ્યાએ માઇનસ એક મૂકવાનો તો જો એક્સની જગ્યાએ માઇનસ એક મૂકશો એટલે શું થશે તો કે માઇનસ એકનો ઘન વધતા અગિયાર માઇનસ એકનો વર્ગ વત્તા કાજુકતરી એકત્રીસ માઇનસ એક વત્તા કે બરાબર શું આવશે જીરો થશે બસ હવે ખાલી આનું શું આપવાનું રૂપ આપવાનું તો માઇનસનો ઘન હંમેશા માઇનસ થાય અને એકનો ઘન એક વત્તા અગિયારના અગિયાર માઇનસનો વર્ગ પ્લસ થાય પ્લસ અહીંયા માઇનસ તો માઇનસ એકત્રીસ એકા એકત્રીસ વધતા કે બરાબર કેટલા તો કે જીરો રૂપ આપી દો તો માઇનસ એક અગિયાર એકા અગિયાર માઇનસ એકત્રીસ વધતા કે બરાબર જીરો તો જો એક અને એકત્રીસ એટલે બત્રીસ થશે અને બત્રીસ કેવા તો કે માઇનસ તો માઇનસ બત્રીસ અને પ્લસ અગિયાર તો જવાબ કેટલો આવશે માઇનસ એકવીસ વત્તા કે બરાબર જીરો માઇનસ એકવીસ છે એ સામેની બાજુ જાય તો પ્લસ થઈ જશે તો કે ની કિંમત કેટલી થશે એકવીસ થશે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જો આઠ ટુ એ પ્લસ વન અને બાવીસ એ કોઈ સમાંતર શ્રેણીના પદ હોય ત્રણ ક્રમિક પદ કીધા છે તો એ બરાબર ખાલી જગ્યા થાય હવે જો આવું તમને ત્રણ ક્રમિક પદ આવો શબ્દ જ્યારે તમને વાપરે ત્યારે તમારે શું કરવાનું તો વચ્ચેના પદના ડબલ કરી નાખવાના વચ્ચેનું પદ છે એના શું કરી નાખવાના ડબલ તો જો બેના ડબલ કેટલા થાય ચાર એ અને એકના ડબલ કેટલા થાય તો કે બે એટલે વચ્ચેના પદના ડબલ કરી નાખવાના અને પહેલાંનો અને છેલ્લાનો સરવાળો કરવાનો તો પેલું છે આઠ છેલ્લું છે બાવીસ ચાલો બેનો સરવાળો કરી નાખો બસ સાદરૂપ આપી દો એટલે જવાબ આવી જશે તો કે ચારે વત્તા બે બરાબર બાવીસ બાવીસના કેટલા થશે તો કે ત્રીસ થશે પ્લસ બે જે સામેની બાજુ જાય એટલે કેવા થશે તો કે માઇનસ બે થશે તો કે ચારે બરાબર ત્રીસ માઇનસ બે ચાલો ત્રીસમાંથી બે કાઢો તો જવાબ કેટલો આવશે અઠ્યાવીસ તો એ બરાબર મને જવાબ મળી ગયો કેટલો તો કે અઠ્યાવીસ ભાઈગા ચાર અને અઠ્યાવીસ ભાગ્યા ચાર એટલે જવાબ કેટલો આવે સાત ચાલો દાખલો પૂછે ત્યારે ડાયરેક્ટ જવાબ આવી જશે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના એક શબ્દ વાક્યમાં એટલે કે આંકડામાં જવાબ આપો હવે તમને એવું કીધું છે કે બે વર્તુળો છે એના કેન્દ્ર જે ઓ અને હવે તેમની ત્રિજ્યા સાત અને દસ સેમી છે જો તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર બાર સેમી હોય તો એ વર્તુળો કેટલા બિંદુમાં છેદે હવે જો સમજો લોજિકલ ક્વેશ્ચન છે એકનું કેન્દ્રનું નામ છે ઓ અને એકના કેન્દ્રનું નામ છે ઓ ડેશ બે વચ્ચેનું અંતર તમને આપી દીધું બાર તો માની લો કે અહીંયા ક્યાંક સાત થાય છે તો એ સાતવાળું વાળું વર્તુળ આ રીતના હશે કારણ કે એકની ત્રિજ્યા કેટલી છે સાત તો આ અંતર સાત થઈ ગયું તો આ અંતર કેટલું થશે પાંચ થાય કારણ કે ટોટલ અંતર બાર છે તો એક બાજુનું મેં સાત ત્રીજાવાળું વર્તુળ દોર નાખ્યું તો બાકી કેટલા બચે પાંચ બચે પણ હવે જો બીજાની ત્રીજા તમને દસ આપી જાય તો બીજાની ત્રીજા દસ આપી તો અંદરનું અંતર જુઓ તો દસ અંદરનું અંતર કેટલું છે તો કે સાત છે માની લો પાંચ અહીંયા કંઈક થઈ જાય તો પાંચ અહીંયા થઈ જાય તેનું વર્તુળ દોરશો આ રીતના કંઈક થશે એનું વર્તુળ દોરશો કંઈક આ રીતના થશે તો વર્તુળને જો એક આ બિંદુ એ છેદે અને એક અહીંયા છેદે છે ફરીથી એકવાર કન્સેપ્ટ સમજો કારણ કે લોજિકલ પ્રશ્ન એ પૂછેલો છે તમને શું કીધું તો કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર તમને કેટલું કીધું છે તો કે બે કેન્દ્ર વચ્ચેનું અંતર બાર છે તો અહીંયા ઓ ડેશ છે અહીંયા ઓ છે આ બેય વચ્ચેનું અંતર બાર હવે એવું કીધું છે પહેલાંની ત્રિજ્યા સાત છે તો માની લો સાત આટલું છે તો એ વર્તુળ આ રીતના કંઈક થશે તો અંદરનું અંતર સાત થઈ ગયું તો બાયનું અંતર કેટલું થયું પાંચ બીજાની ત્રિજ્યા જે દસ

તો ગોલકનું ઘન ફળ એટલે કેટલું થાય તો કે ભાઈ ચાર તૃતીયાંશ પાય આર ઘન તો જો ચાર તૃતીયાંશ તો બેમાં કોમન જ હશે ચાર તૃતીયાંશ છે એ બેમાં કોમન જ હશે તો પેલા ગોલક માટે લખાય આર વન એનો ઘન અને બીજા ગોલક માટે લખાય આર ટુ એનો ઘન કારણ કે ચાર તૃત્યાંશ તો બેના કોમન હશે એ તો ઉડી જશે અને એના બરાબર કોણ છે તો કે ચોસાઠના છેદમાં સત્યાવી ચાલો આર ના છેદમાં આર ટુ શું મળી ગયા તો કે આર ના છેદમાં આર ટુ તમને મળી ગયા બે બાજુ તમે ઘનમૂળ કાઢશો તો ચોસઠનું ઘનમૂળ કેટલું થાય તો કે ચાર થાય અને સત્યાવીસનું ઘનમૂળ કેટલું થાય તો કે ત્રણ થાય હવે ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈએ તો ક્ષેત્રફળ કેટલું થાય તો ગોલકનું ક્ષેત્રફળ થાય ફોર પાય આર સ્ક્વેર તો બેની અંદર ફોર પાય ફોર પાય તો કોમન નીકળી જશે તો ખાલી શું કરવાનું ત્રીજિયાનો સ્ક્વેર કરવાનો તો ત્રીજિયાનો સ્ક્વેર કરશો આર વન છેદમાં આર ટુ નો સ્કવેર કરશો તો ચારનો સ્ક્વેર થાય સોળ ત્રણ નો સ્કવેર થાય નવ તો જવાબ કેટલો આવશે જવાબ આવશે સોળ જેમ ચાલો ક્લિયર ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે જો એક ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળો સમાન હોય તો તેમની પરિમિતિનો ગુણોત્તર શોધો ચોરસનું ક્ષેત્રફળ તો થાય એલ સ્કવેર અને વર્તુળનું ક્ષેત્રફળ તો શું થાય ટુ પાય આર સ્કવેર ચાલો આ ક્લિયર થઈ ગયું તો હવે એને કીધું છે તેમની પરિમિતિ તો જો પરિમિતિ એટલે કેટલી થાય તો કે જોઈએ તો પરિમિતિ કેટલી થાય તો કે ફોર એલ અને વર્તુળની પરિમિતિ એટલે પરિ કેટલો થશે ટુ પાય આર હવે જો અહીંથી એલ સ્ક્વેર એટલે શું છે ટુ પાય આર સ્કવેર છે તો એલ બરાબર કેટલા થાય એલ બરાબર કેટલા થાય વર્તુળનું ક્ષેત્ર પણ સોરી કેટલું થશે પાય આર સ્કવેર થશે ચાલો એલ બરાબર કેટલા થાય તો એલ બરાબર બે બાજુ વર્ગમૂળ કાઢશો તો કેટલા થશે અંડર રૂટ પાય અને આર સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થાય તો કે આર થાય તો એલની કિંમત મળી ગઈ કેટલી તો કે રૂટ પાય અને કાઉન્સની બાય આર બસ અહીંયા કિંમત મૂકી દીઓ તો જો કિંમત મૂકશો એટલે કેટલા થશે જો અહીં બે દૂન ચાર થઈ ગયા તો ઉપર બેચા બે હવે એલની કિંમત કેટલી મળી તો કે રૂટ પાય અને આર અને નીચે કેટલા છે પાય અને આર ચાલો આર આર એક ઉડી ગયા વર્ગમૂળ પાય આનીયર એકવાર ઉઠશે એટલે એકવાર વર્ગમૂળ પાય બચશે તો પરિમિતિનો ગુણોત્તર કેટલો મળ્યો તો કે પરિમિતિનો ગુણોત્તર મેળવ્યો બે જેમ વર્ગમૂળમાં પાય કેટલો મળશે બે જેમ વર્ગમૂળમાં પાય હવે ઘણા પ્રશ્ન થાય કે આ પાય આની અરે તો કેમ બચ્યું વર્ગમૂળમાં પાય તો એક લોજિક તમને સમજાવી દો કે આપને ખબર છે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે કરો તો જવાબ કેટલો આવે બે આવે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે કરો તો જવાબ કેટલો આવે બે આવે ઊંધું તમે વિચારો તો આ રીતના બે વાર લખાય તો એકવાર મેં આની અરે કટ કરી નાખ્યું તો એકવાર બચશે તો ગુણોત્તર કેટલો આવશે બે જેમ ગુણવા પાય ત્યાર પછીનો પ્રશ્ન શું તો કે એક નળાકાર અને એક શંકુની ત્રિજ્યાઓ સમાન છે અને ઊંચાઈ પણ સમાન છે તો નળાકારનું ઘનફળ અને શંકુના ઘનફળ ગુણોત્તર શોધો તો જો નળાકારનું ઘનફળ કેટલું થાય તો નળાકારનું ઘનફળ થાય પાય આર સ્કવેર શંકુનું ઘનફળ પાય આર સ્ક્વેર એચ છેદમાં ત્રણ તો આ ત્રણ ક્યાં જતા રહેશે ઉપર જતા રહેશે તો કંઈક આવું થશે થ્રી પાય આર સ્ક્વેર એચ અપોનમાં પાય આર સ્ક્વેર એચ હવે જો આ તમને બધુંય સમાન કીધું છે ત્રીજીઆઈ સમાન છે અને ઊંચાઈ સમાન છે તો આ બધું હું થઈ ગયું ઉડી ગયું તો ખાલી બેચા કેટલા તો કે ત્રણ બેચા તો જવાબ કેટલો આવશે ત્રણ આગળ વધીએ ત્યાર પછીનો પ્રશ્ન આપેલ આકૃતિમાં વાય બરાબર પી આલેખ દર્શાવેલ છે તો તેના પરથી પી ઓફ શૂન્યની સંખ્યા કેટલી છે તે જણાવો તો આલેખ કેટલી વાર છેદે છે લાઈન ઉપર આવી લાવો તો જો એકવાર અહીંયા ભટકાણા બીજી વાર અહીંયા ભટકાણા ત્રીજી વાર અહીંયા ભટકાણા તો કેટલી વાર ભટકાણા તો કે ત્રણ વાર તો આપણો જવાબ કેટલો આવશે ત્રણ ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન સાત સેમી વ્યાસ ધરાવતા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય અહીં જો મિત્રો વ્યાસ આપેલો છે તો વ્યાસ એટલે ડી થાય ડી બરાબર કેટલા છે તો કે સાત સેમી ત્રિજિયા જોતી હોય તો કેટલી થાય તો કે આર બરાબર સાતના છેદમાં બે વ્યાસ આપેલા કરતાં ત્રિજ્યા કેટલી થાય તો કે અડધી થાય હવે પ્રશ્ન છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ થાય પાય આર સ્ક્વેર અર્ધવર્તુળનું કેટલું થાય પાયગા બે કિંમત મૂકી દો તો પાય એટલે કેટલા થાય બાવીસના છેદમાં સાત હજી આ બે છે એમ નમલક્ષી ત્રીજિયા કેટલી છે તો કે સાતના છેદમાં બે સાતના છેદમાં બે ચાલો કટિંગ કરી નાખો તો કે અગિયાર દુ કેટલા થશે બાવીસ સાત સાત ઉડી ગયા તો કેટલા બેચા તો કે અહીંયા અગિયાર અહીંયા બેચા સાત તો અગિયાર સત્તા સિત્તોતેર નીચે કેટલા બચશે તો કે બે ગુણ્યા બે એટલે જવાબ કેટલો આવશે ચાર સેન્ટીમીટરનો સ્ક્વેર તો છેત્રફળ કેટલો આવશે સિત્તોતેર ભાગ્યા ચાર સેન્ટીમીટરનો સ્ક્વેર તો મિત્રો અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર આપણે બીજા પેપરના સોલ્યુશન સાથે મળશું પણ ખાસ કરીને આપણી જે બીજી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે વિઝન ડિજિટલ એજ્યુકેશન યુટ્યુબની અંદર જઈને તમે સર્ચ કરશો એટલે કાંઈક આ પ્રકારના લોગાવાળી આપણી જે યુટ્યુબ ચેનલ છે એ તમને જોવા મળશે અને જે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એના માટે ખાસ આપણી બીજી યુટ્યુબ ચેનલનું નામ છે વિઝન કોમ્પિટિટિવ એટલે અવશ્ય એની પણ મુલાકાત લેજો જે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ છે ચાહે ઇન્સ્ટાગ્રામ હોય ટેલિગ્રામ હોય ફેસબુક હોય અને ખાસ આપણી એપ્લિકેશન છે જે પ્લે સ્ટોરની અંદર આવી ગઈ છે એપ્લિકેશનનું નામ શું છે તો કે ભાઈ વિઝન ડિજિટલ એજ્યુકેશન પ્લે સ્ટોરની અંદર જઈને તમે વિઝન ડિજિટલ એજ્યુકેશન લખશો એટલે કંઈક આ પ્રકારના લોગાવાળી તમને એપ્લિકેશન જોવા મળશે હવે એપ્લિકેશનની અંદર છે શું તો ઇન્ડિયા લેવલે જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે એના મોક પેપર આપણી એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે એટલે અવશ્ય એકવાર એની પણ મુલાકાત લેવી આપણી વેબસાઇટ છે જેનું નામ છે ડબલ્યુ 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 ડોટ વિઝન ડિજિટલ એજ્યુકેશન ડોટ કોમ એટલે અવશ્ય એની પણ મુલાકાત લેવી ખાસ આપણા જે મોબાઈલ નંબર છે એને નોંધી લેજો કાંઈ પણ ક્વેરી હોય તો વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરીને જણાવી શકો છો તો મિત્રો અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ